હેલો વિદ્યાર્થી મિત્રો, આજે તમારી માટે એક મોટી બ્રેકિંગ ન્યૂઝ લઈને હું આવ્યો છું. રાજ્ય સરકારનો નિર્ણય જે આવ્યો છે ગુજરાત બોર્ડના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એની માટે, ધોરણ 1-9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે અને ગુજરાત બોર્ડની જે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે એમના વિશે હું તમને ડિટેલમાં થોડું જણાવીશ. એ પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો રાજ્ય સરકારનો નિર્ણય જે છે એ તમારી સામે છે. જેવી રીતે તમે જુઓ તો 15 મેના રોજ કોરોના સંક્રમણની સ્થિતિની પુનઃ સમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. 1 મહિના પછી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની જે પરીક્ષાઓની તૈયારી માટે ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં કોરોનાના જે હાહાકાર મચાવવામાં આવ્યો છે એટલા માટે સમગ્ર રાજ્યમાં ધોરણ 1-12ના વર્ગો પ્રત્યક્ષ શિક્ષણને બંધ કરવાનું કહેવામાં આવ્યું છે અને 10મી મે સુધી અથવા તો રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી બંધ રાખવામાં કહેવામાં આવ્યું છે. તેમજ ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની વર્તમાન સ્થિતિને કારણે હાલ પૂરતી એને મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષા રદ કરવામાં નથી આવી, CBSEની જેમ પરીક્ષા લેવા છે, પણ પરીક્ષા ખાલી મોકૂફ રાખવામાં આવી છે ધોરણ 10 અને ધોરણ 12ને. એવી જ રીતે તમે જો જોવા માંગતા હોય તો ધોરણ 1-9ના અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણની સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. એટલે ઓછામાં ઓછો 15 દિવસનો સમય આવશે, પણ ધોરણ 1-9ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર કહેવામાં આવે, કારણ કે ધોરણ એ લોકોને એક ધોરણ આગળ મોકલી દેવામાં આવશે. આવી જ રીતે નવી બ્રેકિંગ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.